સુરતથી સૌરાષ્ટ્ર જવું હવે થઈ જશે આસાન. સુરતવાસીઓ માટે દિવાળીમાં શરૂ થશે હજીરા ઘોઘા ફેરી સર્વિસ. ગુજરાતમાં એક બાદ એક દિવાળીની ભેટ મળી રહી છે. સુરતવાસીઓ માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. હજીરાથી ઘોઘા ફેરી સર્વિસનું ઉદ્ઘાટન દિવાળી પહેલા કરવામાં આવશે. સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ માટે આ મોટી ભેટ માનવામાં આવી રહી છે. સુરતથી સૌરાષ્ટ્ર સુધી રોડ ટ્રાન્સપોર્ટેશન વધુ છે, જેને લઈને આ ફેરી શરૂ કરવામાં આવી છે. હજીરાથી ઘોઘા રોરો ફેરીમાં કેવી કેવી ખાસિયતો છે તેની વાત કરીએ. અને હવે એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. મુખ્યમંત્રી રૂપાણીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. લગ્ન પ્રસંગમાં હવે 200 લોકોને છૂટ આપવામાં આવશે અને તે નિર્ણયનો અમલ આવતીકાલથી જ થવા જઈ રહ્યો છે. રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં 100ને બદલે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા પ્રમાણે 200 લોકોને છૂટ આપવામાં આવશે. આ છૂટછાટમાં માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના જે નિયમો છે એનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. આ છૂટછાટનો અમલ આવતીકાલ 3 નવેમ્બરથી રાજ્યભરમાં થશે. બંધ હોલમાં આવા સમારંભના કિસ્સામાં હોલની કેપેસિટીના 50% સુધી જ છૂટ અપાશે. વધુ માહિતી સાથે હિતેન્દ્ર બારોટ જોડાયા છે. હિતેન્દ્ર, આજે છૂટછાટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તેમાં શું કહેવામાં આવ્યું છે સરકાર તરફથી? રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને વાત કરતો મહત્વની છૂટછાટ આપવાની, અત્યાર સુધી લગ્ન સમારોહમાં માત્ર 100 વ્યક્તિઓ ઉપસ્થિત રહી શક્યા હતા, પરંતુ હવેથી 200 લોકો ઉપસ્થિત રહી શકશે અને આવતીકાલથી એનો અમલ શરૂ થઈ જવાનો છે. ખાસ કરીને મહત્વની વાત એ છે કે બંધ હોલ છે કે જે હોલની કેપેસિટી વધુ છે, 500-700-1000 લોકોની છે, ત્યાં આગળ 50% સુધીની કેપેસિટીની પણ છૂટછાટ આપવામાં આવનાર છે. ખૂબ મોટો નિર્ણય કહી શકાય. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ જ રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારે છૂટછાટ આપી છે. અહીં સત્તાવાર રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે. હવેથી લગ્ન સમારોહમાં 200 લોકો ઉપસ્થિત રહી શકશે. જ્યારે મોટા હોલ હશે કે જ્યાં બેન્ક્વેટ હોલ છે કે જ્યાં 500-1000 લોકો 2000 લોકો ઉપસ્થિત રહી શકે છે, જે હોલની કેપેસિટી છે, એવા હોલમાં 50% છૂટછાટ આપવામાં આવનાર છે. જી જી હિતેન્દ્ર, આભાર માહિતી આપવા માટે. મુખ્યમંત્રી રૂપાણીએ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. લગ્ન પ્રસંગમાં હવે 200 લોકોને છૂટ આપવામાં આવશે. આ છૂટ પહેલા 100 સુધી જ મર્યાદિત હતી, પરંતુ હવે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનું પાલન કરતા 100ને બદલે 200ની છૂટ આપવામાં આવશે. એટલે કે લગ્ન પ્રસંગમાં 200 વ્યક્તિઓ હવે હાજરી આપી શકશે. પ્રિય દર્શકો, અમારા બિઝનેસ અને ફાઇનાન્શિયલ પત્રકારત્વના ખજાનામાંથી એક ખાસ એલાન છે. દેશની સૌથી લોકપ્રિય સબસ્ક્રિપ્શન ન્યૂઝ સર્વિસ મની કંટ્રોલ પ્રોએ દુનિયાના સૌથી વિશ્વાસપાત્ર ન્યૂઝ બ્રાન્ડમાંથી એક ફાઇનાન્શિયલ ટાઇમ્સ સાથે ભાગીદારી કરી છે. એટલે હવે મની કંટ્રોલ પ્રોના સબસ્ક્રાઇબર્સ ફાઇનાન્શિયલ ટાઇમ્સના સર્વશ્રેષ્ઠ લેખ પણ વાંચી શકશે. અમે આશા રાખીએ છીએ કે તમારા માટે આ ફાયદારૂપ સાબિત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંગે શું કહ્યું નીતિશ કુમારે? રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શું બોલ્યા નીતિશ કુમાર? આ જાણવા જુઓ આજે બપોરે 1:26 કલાકે નીતિશ કુમારનો સુપર એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ.